અહીંયા હું આવ્યો છે મારા દાદીના ગામડામાં અને મારા દાદાજીના અંબાણી ના જયેષ્ઠ પુત્ર આપણો દીકરો અને આપણી બહુ બેટા ને આપણે જોઈ શકીએ એટલા માટે ત્યારે સમગ્ર અંબાણી પરિવાર વતી હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સૌને સર્વે ભાઈઓ બહેનો ગ્રામજનો છીએ, આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને ખૂબ ખૂબ તહે દિલથી હૃદયપૂર્વક અંબાણી પરિવાર ખૂબ ખૂબ આવકારે છે અને આજે આપણી વચ્ચે અને ખૂબ એમને આપના આશીર્વાદ આપો. જીવનના ઘણા વર્ષો શરૂઆતના એમને આ શહેરમાં આ નગરની અંદર એમને વિતાવ્યા. પરિવારજનો ભાઈઓ બહેનો નાના બાળકો સમસ્ત અંબાણી પરિવાર દ્વારા આજે સામૂહિક શાંતિથી આપણે એમનું અભિવાદન કરીએ. આપણે અહીંયા હું આવ્યો છે મારા દાદીના ગામડામાં અને મારા દાદાજીના ગામડામાં. તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા આ બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારું વિચાર છે. અને એ આ ગામમાંથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા 10 થી આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ. જય શ્રી કૃષ્ણ.